Yes. Yes, I want admission. Yes, please have a seat. आप नाम बताइए. दिव्या रमेश मिश्र. તમે ગુજરાતી છો? હા. તો પછી તમને ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવું હશે ને? નો નો, આઈ વોન્ટ યોર એડમિશન ઇન ગુજરાતી ઇન ઇંગ્લિશ. અન્ડરસ્ટેન્ડ યોર ફીલિંગ મેમ, બટ ટુ ટેલ મી વોટ યુ વોન્ટ ટુ ટેક એડમિશન ઇન ઇંગ્લિશ મીડિયમ. સમજાય નહીં, ફરીથી બોલો ને. નહીં સમજમાં. આટલી સિમ્પલ સૂચના પણ જો તમે સમજી શકતા ન હો ને, દેન સોરી, માફ કરજો. તો પછી તમે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન કેમ લો છો? કારણ કે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને પૂરું અંગ્રેજી આવડતું નથી હોતું. એવું માનવું ખોટું છે. અમે ગુજરાતી માધ્યમમાં શુદ્ધ વ્યાકરણમાં અંગ્રેજી ભણાવીએ છીએ, જે અંગ્રેજી માધ્યમમાં ભણેલા બાળકોને પણ નથી આવડતું. અમારું જે ગ્રામર છે ને, એ જે પાયો છે ને, એ એટલો જ આપણે કહીએ ને, બહુ મજબૂત છે. પાયાની જે ચાંદ છે ને, બહુ મજબૂત છે, અને એટલે જ ઉપર સુધી અમારા બાળકો પહોંચ્યા છે. બાળક જન્મથી કઈ ભાષા બોલે છે, જ્યારે એ માના ગર્ભમાં હોય છે ને, ત્યારથી જે ભાષા સાંભળે છે, માને બોલતા સાંભળે છે, એ જ સમય જતાં બોલતા શીખે. તમને તમારા બાળક માટે ખુશખુશાલ પ્રગતિ જોઈએ છે કે ટકાવારી વાળું મશીન? અંગ્રેજી માધ્યમમાં ભણેલી, ગણેલી અને બહુ પ્રસિદ્ધિના માછડે ચડેલી એવી વ્યક્તિઓના તમે મને ઉદાહરણ આપી શકો છો? અરે, હું તમને ગુજરાતી માધ્યમમાં ભણેલા અથવા તો કોઈ આપના પોતાના માતૃભાષામાં ભણીને પ્રસિદ્ધિના માછડે ચડેલા એવા ઘણા ઉદાહરણો આપી શકું એમ છું. અરે, સદીઓની પહેલાંની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ લઈએ તો, સ્વામી વિવેકાનંદ જેમણે માતૃભાષામાં અભ્યાસ કર્યો હતો અને પછી અમેરિકામાં ગયા હતા, અને અમેરિકામાં પહેલું જ ભાષણ, મારા પ્યારા બાંધવો, ભાઈ બહેનો, અને એ ભાષણથી જે ગડગડાટ, તાળીઓનો જે ગડગડાટ થયો હતો ને, એ સંસ્કાર બતાવતા હતા. તેમનો જે ભગવા વસ્ત્રો હતા ને, એ આપણા સંસ્કાર બતાવતા હતા. આપણી આ પદ્ધતિ, ભારતીય વારસો બતાવી રહ્યા હતા. શું એ બીજા માધ્યમ પૂરું પાડી શકશે? આવું સંબોધન એક ભારતીય જ કરી શકે કે જેણે પોતાની માતૃભાષાના માધ્યમ દ્વારા સંસ્કારના અમૃત પ્યાલા પીધા હોય. એકદમ સાચી વાત છે. જો તમારા ઘરમાં ગુજરાતી ભાષા બોલાતી હશે અને બાળક અંગ્રેજી માધ્યમમાં ભણશે ને, તો એ બાળક ગુંગળાઈ જશે. એને બીજા પર આધાર રાખવો પડશે. જેમ કે નાની નાની બાબતોમાં તમારે આધાર રાખવો પડે છે ને, તો પછી તમારું બાળક પણ આધાર રાખતું થઈ જશે. અને પછી એમને ટ્યુશન્સ કરાવવા પડશે અને ટ્યુશન્સના ખર્ચાઓ વધશે. જ્યારે ગુજરાતી માધ્યમમાં તમે ભણાવશો તો તમારા ટ્યુશનના ખર્ચા બચી જશે, અને એ બાળક પોતાની જાતે ઘણું બધું શીખી શકશે, ઘણું બધું વિચારી શકશે. કારણ કે એક માતા પાસેથી, ગર્ભમાંથી શીખેલી ભાષા જે છે, એમાં જ બાળક વિચારે છે, એ જ ભાષામાં બાળક સપના જુએ છે. પણ આ શાળામાં આચાર્ય તો ગુજરાતી ભાષા તો નથી, તેઓ તો હિન્દી ભાષા છે, તેનું શું? હા, અમારી શાળાના આચાર્ય હિન્દી ભાષી છે, પરંતુ હું ખાસ તમારું એક વાત તરફ ધ્યાન દોરીશ કે જે વ્યક્તિ પોતાની માતૃભાષાને પ્રેમ કરતી હોય ને, એ અન્ય ભાષાને આદર આપે જ આપે. કારણ કે એને પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ છે, એ કોઈ ભાષાનો અનાદર કરી જ ન શકે. તે ઉપરાંત મારી શાળાના પ્રાચાર્ય જે છે ને, એ પોતાની આ જવાબદારી નિભાવવા માટે ગુજરાતી બોલતા વાંચતા શીખ્યા છે, અને ગુજરાતી માધ્યમના વર્ગખંડોમાં જઈને એ બાળકો સાથે ગુજરાતીમાં વાત કરવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે તમારી આ માન્યતા પણ અહીં દૂર થઈ હશે. એ બધું તો હું સમજી, પણ શાળાના સંચાલકોનું શું? આજકાલ કોઈપણ ભારતીય ભાષાની શાળાઓને ભારતીય ભાષાની હિન્દી, મરાઠી જેવી ભાષામાં રસ નથી, તો એનું શું? સદભાગ્યે અમે એવી સંસ્થા સાથે જોડાયેલા છીએ કે એના સંચાલકોએ અમને શૈક્ષણિક સ્વતંત્રતા તો આપી જ છે, પણ સાથે સાથે
એ લોકો વર્ગખંડમાં આવીને અમારા 10મા ધોરણના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન પણ કર્યું છે અને તેમનો ઉત્સાહ પણ વધાર્યો છે. તે ઉપરાંત અતિ આધુનિક સાધનોની સગવડ પણ અમારા સંચાલકોએ કરી આપી છે અને તે પણ નિઃશુલ્ક, જરા પણ પૈસા વગર. અત્યારે કોરોનાના કપરા કાળમાં તેમણે ધોરણ 10ના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે સ્માર્ટફોન આપ્યા, એન્ડ્રોઇડ ફોન, અને એ પણ 1 વર્ષ માટે 1.5 GB વાળા સિમ કાર્ડ આપ્યા. અમારા સંચાલકો ગુજરાતી માધ્યમ તરફ આંખ આડા કાન કરે જ નહીં. હા, એ તો ઠીક છે, પણ મારું બાળક બાકી બીજા બધામાં તો હોશિયાર થશે ને? આ માન્યતા જ ખોટી છે, કારણ કે આપણે એમ માનીએ છીએ કે જીપટીક જીપટીક, તમે બોલો ને ગીપટીક ગીપટીક શું કહો છો તમે, જેક એન જેલ વેન્ટ અપ ધ હિલ, એ જ્યારે બાળક બોલે છે ને ત્યારે તમે બહુ ખુશ થઈ જાઓ છો. પરંતુ અમે ફેર ફુગરડી ફરતા હતા એમાં જે મજા આવે છે ને, એ જ છે એનું ટ્રાન્સલેશન, એ જ છે એનું ભાષાંતર. અરે તમારા બાળકને અહીંયા આવવા તો અહીંયા તો એટલી બધી એક્ટિવિટીઝ થાય છે ને, જ્ઞાન સાથે ગમત, અને આટલી બધી પ્રવૃત્તિઓમાં એને ભાગ લેવાનો ચાન્સ મળશે અને એનો સર્વાંગીણ વિકાસ થશે, એટલે કે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ. અમારી શાળામાં ઉજવવામાં આવેલ ગાંધીજીની 150મી જયંતિની કેટલીક ઝલક તમે અહીં જોઈ શકો છો. શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને બાળકોએ પેપરમાંથી ગાંધી ટોપી બનાવી હતી. આમ કરીને એમણે પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યું હતું. ખુલ્લા પ્રાંગણમાં અધ્યયનનો અનુભવ પણ અમારા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ચિત્રકળા કે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં નિયમિત રૂપે કરાવવામાં આવે છે. એનસીસી, સ્કાઉટ એન્ડ ગાઈડ જેવા કાર્યક્રમોમાં પણ અમારા બાળકો સહભાગી થાય છે અને માતૃભાષામાં અધ્યયન કરીને વિદ્યાર્થીની જ્યારે કોલેજના ગ્રાઉન્ડ પર બધા જ વિદ્યાર્થી સૈન્ય દળોને આદેશ આપતી હોય એ જોઈને કોઈની છાતી ગજગજ ન ફૂલે, તેની સાથે સાથે અમારી શાળામાં જાણીતા સાહિત્યકારો, પ્રસિદ્ધ વ્યક્તિઓની બોલાવીને અમારા બાળકો સાથે ગોષ્ઠી કરાવીએ છીએ, જેની તમે ખાસ નોંધ લેશો. તો જુઓ એક ઝલક અમારી શાળાની પરસાળ અને વર્ગખંડોની. દુઃખની વાત છે, એનું કારણ ખાસ તો એ છે કે આ જે બધા પ્રસાર માધ્યમો છે ને એને માતૃભાષાના પ્રચારમાં કંઈ વધારે રસ નથી. પણ ગણતરીના દિવસોમાં આ સમસ્યા પણ દૂર થઈ જશે, કારણ કે મુંબઈ ગુજરાતી સંગઠને ઉપાડેલું અભિયાન માતૃભાષાની શાળાની આ દશા કેમ ની પ્રબળ અસર ગુજરાતી સમાજ ઉપર થવાની છે અને બધા જ પ્રસાર માધ્યમો પણ આની નોંધ લેશે જ, એની મને ખાતરી છે. અમે તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ કર્યું. તમે જોયું કે શાળા અને શિક્ષકો કેટલા સુસજ્જ છે, તો હવે વાલીઓ તમે એક ડગલું આગળ વધો અને ગુજરાતી એક માધ્યમની શાળામાં પ્રવેશ મેળવો, જેથી ગુજરાતી માધ્યમની શાળાઓનો પ્રચાર અને પ્રસાર પણ થઈ શકે અને ગુજરાતી માધ્યમના બાળકો દુનિયામાં વિશ્વમાં કેટલા આગળ વધી શકે એ આપણે દુનિયાને દેખાડી દઈએ. તો મારા બાળકનું નામ તમે ગુજરાતી માધ્યમમાં જ લખો. અરે વાહ બેન, ચલો તો શુભ શરૂઆત કરીએ. નામ બોલો તમારા બાળકનું. રાહુલ રમેશ વિસ્તાર. ચલો ત્યારે બેન, તમારો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી માધ્યમ વિશે તમે મને આટલી સરસ જાણ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.